ચલો બાળકો, આજે આપણે બીજા ધોરણમાં આગળ વધીએ. આજનો આપણો પાઠ છે, આજનો આપણો પાઠ કયો છે? તમને કુથિકનું લખવા આપ્યું હતું ને, હવે આવ્યો છે સોપાન છ. તમે આ બધું જોઈ જોઈને નોટમાં લખી દીધું હશે, લખ્યું હતું ને. તો ચલો હવે આપણે આગળ વધીએ છીએ સોપાન છ તરફ. સૂરજ નીકળા ધૂપ બિખરી, એટલે કે સૂરજ નીકળ્યો તડકો છવાયો. સીટી બજાતી ગાડી આવી, સીટી વગાડતી ગાડી આવી, છુક છુક ગાડી આવી. ગાડી આવી બાલુ આવ્યા, ગાડી આવી અને બાલુ પણ આવ્યો, એટલે કે બાલુ આવ્યો એમ. એમનું નામ શું છે? ગાડી, છુક છુક ગાડીમાં કોણ આવ્યું? બાલુ આવ્યો. બાલુ અપના ભાલુ લાયા. ભાલુને ગુજરાતીમાં શું કહેવાય? રીંછ કહેવાય. બાલુ પોતાનું રીંછ લાયો. બાલુ પોતાનો શું લાયો? રીંછ લાયો. બાલુ ડમડમ ડમરું બજાતા. બાલુ શું વગાડે છે? હાથમાં શું છે? ડમરું. ડમડમ ડમડમ ડમરું વગાડે છે. ભાલુ ઝૂમ ઝૂમ કર નાચ દેખાતા. રીંછ શું કરે છે? કૂદી કૂદીને, એટલે કે ઝૂમી ઝૂમીને નાચ બતાવી રહ્યો છે. ભાલુ સબકા મન બહેલાતા. ભાલુ બધાનું મન રાજી કરે છે. હવે આપણે એની જ ખાલી જગ્યા નીચે જોઈ લઈએ, બરાબર ને? ચલો સ્વાધ્યાયમાં શું છે? ખાલી જગ્યા. ખાલી જગ્યામાં જોઈ લઈએ આપણે શું છે. સૂરજ નીકળા ખાલી જગ્યા બિખરી, સૂરજ નીકળા ધૂપ બિખરી, બરાબર ને? અહીંયા તમારે શું લખવાનું છે? ધૂપ બિખરી. બાલુ ડમડમ ખાલી જગ્યા બજાતા. ડાલુ બાલુ ક્યાં બજાતા? ડમડમ ડમરું બજાતા. બાલુ ક્યાં બજાતા? ડમરું બજાતા. ગાડી આવી ખાલી જગ્યા આવ્યા. ગાડી આવી ક્યાં આવ્યા? બાલુ આવ્યા. ગાડી આવી બાલુ આવ્યા. ખાલી જગ્યા સબકા મન બહેલાતા. તો કોણ સબકા મન બહેલાતા? ભાલુ. ભાલુ સબકા મન બહેલાતા. હવે અહીંયા શું છે? ગાડી ક્યાં બજાતી આવી? તો ગાડી ક્યાં બજાતી આવી? સીટી બજાતી. ગાડી ક્યાં બજાતી આવી? સીટી બજાતી આવી. પ્રશ્નોના જવાબ એક શબ્દમાં જવાબ છે, એ પણ તમારે ક્યાં લખવાનું છે? આ બધું નોટમાં લખવાનું છે, બરાબર ને? નોટમાં લખો, બરાબર. બંને વસ્તુ તમારે નોટમાં લખવાની છે. બાલુ અપના ક્યાં લાયા? બાલુ અપના ભાલુ લાયા. ભાલુ ઝૂમ ઝૂમ કર ક્યાં દેખાતા થા? તો બાલુ ઝૂમ ઝૂમ કર નાચ દેખાતા થા. ક્યાં દેખાતા થા? નાચ દેખાતા થા. તો અહીંયા ગાડી આપણો સેમ વન પૂરું થાય છે. હવેથી નવા વિડીયોમાં આપણે પુનરાવર્તન ચાલુ કરીશું, બરાબર ને? તો તમારે શું કરવાનું છે? આ બધું તમારે તમારી નોટમાં લખવાનું છે. આટલું તમારે ક્યાં લખવાનું છે? શનિ રવિનો સમય છે, કમ્પ્લીટ બધી નોટ પૂરી કરી દેજો. લખવાનું બધું જે બાકી હોય તે બધું લખી દેજો અને આપણે સોમવારથી રિવિઝન ચાલુ કરીશું.